અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા જયસિયરામ પેંડા હાઉસને અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સીલ કર્યું છે શનિવારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો જેમાં મહિલાએ પેંડા મંગાવ્યા હતા અને તેમાં ફૂગ નીકળી હોવાની આખી ઘટના છે તે આરોગ્ય વિભાગ સુધી પહોંચી હતી જેવા જેવા બે વખત આરોગ્ય વિભાગની ટીમ અહીંયા આગળ આવી હતી અને તે પછી એકમ ખુલ્લું ન મળતા આખરે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આજે સવારે તેને સીલ કર્યું છે અને નોટિસ અહીંયા આગળ મારવામાં આવી છે એ બીપી જ્યારે અહીંયા આગળ પહોંચ્યું ત્યારે વધુ એક ગ્રાહક અહીંયા આગળ પહોંચ્યા જેમને પણ આ પ્રકારનો અનુભવ થયો વિશ્વમ પારેખ તેમનું નામ છે ને તે આપણી સાથે છે જે પેંડા રક્ષાબંધનના દિવસે તેમના ઘરે આવ્યા હતા તે પણ તેમાં પણ એ પ્રકારની સમસ્યા જોવા મળી છે તે પેંડાનું બોક્સ છે તેમાં જુઓ પેંડા અને તેમાં ફૂગ અહીંયા આગળ વળેલી જોવા મળી છે તેઓ ફરિયાદ કરવા માટે અહીંયા આગળ પહોંચ્યા હતા પરંતુ એકમ સીલ છે વિષમ સાથે વાત કરશું વિષમભાઈ તમે પોતે આ પ્રકારની પરિસ્થિતિમાં ભોગ બન્યા છો તમે પોતે અહીંયા આગળ આવ્યા શું આખી ઘટના શું હતી બેઝિકલી કાલે મારી બહેને મને રક્ષાબંધનના દિવસે આપી ગિફ્ટ આપી આ સ્વીટ્સના ફોર્મમાં પણ અત્યારે એ કોઈક જગ્યાએ બિઝી હોવાના છ ઓક્યુપાઈડ હોવાના જગ્યાએ એ નથી આવી શક્યા તો આ અમે ન્યૂઝપેપરમાં વાંચ્યું અમે લગભગ આ ફ્રીજમાં મૂકેલા હતા કાલે આવ્યા એટલે કાલે અમે ફ્રીજમાં મૂકી દીધા આ ન્યૂઝપેપરની કમ્પ્લેન જોવા મળી એટલે અમે ખોલ્યા તો અમને ખ્યાલ આવ્યો કે અમારા બી ફૂગ ચડેલા છે અમારા પેડામાં બી ફૂગ હતું તો એના માટે હું મારી રજૂઆત કરવા માટે અહીંયા આવ્યો હતો પણ અહીંયા દુકાન બંધ છે અહીંયા કોઈ જગ્યાએ ફોન નંબર બી નથી આપેલ સો મને નથી ખબર પડતી કે અમારે ક્યાં જવું આની રજૂઆત કરવા ચોક્કસ અમે કમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બી આ કમ્પ્લેન અને આ સેમ્પલ સબમિટ કરીશું વાત પૈસાની નથી વાત એ છે કે આટલી મોટી બ્રાન્ડ હોય તો એને કાળજી રાખવી જોઈએ અને આ ડિજિટલ યુગમાં કમસે કમ કમ્યુનિકેટ કરવું જોઈએ કે ભાઈ આવી ભૂલ થઈ છે અમે એને સુધારવા માંગીએ છીએ કેટલા બોક્સ લીધા હતા અથવા તમારા સિસ્ટર છે તેમણે કેટલા બાવીસો પંદર રૂપિયાના પંદર બોક્સ લીધેલા છે ક્રિષ્ના અને મશરૂવાલા એ પંદર બોક્સ લીધા છે એમને અને હજી તો ઘણા લોકો એવા હશે કે જેમને વાત જ નહીં કરી હોય કે એમને ફેમિલીમાં પંદર ડબ્બા અલગ અલગ જગ્યાએ આપ્યા પણ કોઈ ઘણા લોકોએ વાત જ નહીં કરી હોય કે ભાઈ બહેનને લાગણી દુભાય એવું કામ આપણે કેમ કરીએ તો જો રક્ષાબંધનના દિવસે કે આવા તહેવારમાં સ્વીટ સપાતી હોય તો એ ટાઈમમાં ઘણા લોકો કમ્પ્લેન બી ન કરતા હોય સો અમે ખાલી રજૂઆત કરીએ છીએ કે અને આગળથી આવું ના થાય એવી આશ્રય રાખીએ છીએ એકમને અત્યારે સીલ કરવામાં આવ્યું છે પણ ચોંકાવનારી વાત એટલા માટે પણ છે કારણ કે આ એક ગ્રાહક છે તેમને આ અનુભવ નથી થયો બીજા પણ ગ્રાહક અહીંયા આગળ આવ્યા છે અને તેમણે બલ્કમાં તેની ખરીદી કરી છે પંદર બોક્સ અહીંયા આગળ ખરીદ્યા છે તેમ છતાં તેમને એક બોક્સમાંથી આ પ્રકારે ફૂગ નીકળી હોવાના કારણે ચોક્કસથી હવે આ જયસિયારામ પેંડા છે તેના મુદ્દામાલ પર અને તેમાં વપરાયેલો જે માવો છે તેની પર શંકા ઊભી થાય છે અને તેના જ કારણે થઈને આ એકમ જ્યારે દંડ ભરીને ખોલવામાં આવશે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા સૌથી પહેલા તેના માવાના સેમ્પલ લેશે અને તે બાદ આગળની કાર્યવાહી કરશે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ ગઈકાલે બપોર બાદ જયશિયરામ પેંડામાં બોક્સમાં ફૂગ ભળેલા ફૂગ ભળેલા પેંડા છે તેવી ફરિયાદ આવી જેમાં તપાસ માટે ગઈકાલે ટીમ ગઈ હતી પરંતુ દુકાન બંધ હતી અને આજ સવારે પણ દુકાન તપાસ કરવા જ્યારે ટીમ ગઈ ત્યારે પણ દુકાન ખુલી ન હતી એટલે હાઈજેનિક ચેકિંગ અને અંદરની કન્ડિશન ચેક થઈ શકેલ નથી અત્યારે હાલ પૂરતું આ દુકાન આ એકમને સીલ કરવામાં આવેલ છે અને જ્યારે ખુલવાની અરજી અને ત્યારે પ્રક્રિયા થશે ત્યારે હાઇજીન રેટિંગ અને ચેકિંગ કરી અને સીલ